છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે હું તમારી સાથે એકદમ પોચા અને જાળીદાર એવા મેથીના ગોટાની રેસીપી શેર કરવા જઈ રહી છું અને એ પણ પોચા જાળીદાર તો બને જ, સાથે એકદમ ફૂલીને દડા જેવા થાય, એકદમ પોચા બને પરંતુ અંદરથી તેલ પણ ના ચડે અને કાચા પણ ન રહે એ પ્રકારના ગોટાની રેસીપી છે આ. અને એકદમ સહેલી છે, કોઈ પહેલી વાર પણ બનાવશે તો તેનાથી પણ મેથીના ગોટા એકદમ પરફેક્ટ પોચા અને જાળીદાર જ તૈયાર થશે અને સાથે તેલ પણ ઓછું ચડશે. તો આપણે આવા મેથીના ગોટા બનાવવાની શરૂઆત કરીએ. આપણા દેશમાં દરેક વ્યક્તિઓની પહેલી પસંદ પકોડાની મેથીના ગોટા પર જાય છે અને એમાંય ગુજરાતી મેથીના ગોટા એટલે એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર. તો સૌપ્રથમ મેથીને ધોઈને એક કપડા પર અડધો કલાક સુકાવા મૂકી દેવાની છે. ત્યારબાદ આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ આ રીતે ચાળી લેશું. કોઈપણ બેસન તમે રેડીમેડ લઈ શકો છો. મેં અત્યારે રેડીમેડ એકદમ બારીકવાલો જે ચણાનો લોટ આવે છે બેસન તે જ લીધો છે. અને આ રીતે ચાળી લેશો એટલે ખીરામાં ગાંઠા બિલકુલ નહીં રહે અને ભજીયા એકદમ પોચા તૈયાર થશે. અને મેથીની ભાજી આ રીતે ધોઈને સૂકી કર્યા બાદ તેને કૂણી દાંડીઓ સાથે જ આ રીતે વીણી લેવાની છે. જો જાડી દાંડી હોય, કડક હોય તો તે નહીં લેવાની. આ રીતે એકદમ સરસ પાંદડા વીણીને અલગ કરી લેવા. ત્યારબાદ તેને આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે. અને શિયાળામાં મેથીની ભાજી એકદમ લીલીછમ, તાજી અને થોડી કડવાશવાળી આવતી હોય છે એટલે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે મેથીની ભાજી વધારે ઓછી વાપરવી. અને મીડિયમ તીખા મરચાં લીધા છે મેં આ, તો 2-3 જેટલા મરચાંને એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે અને સાથે આપણે આ ભજીયાની સાથે તળીને પણ ખાવાના ઉપયોગમાં લેશું. આ મરચાં થોડા વધારે તીખા છે તો હું વચ્ચેથી બિયાનો ભાગ કાઢી રહી છું. જો મીડિયમ તીખા હોય તો તમે બિયા સાથે જ તેને સમારી શકો છો. અને મરચાંને પણ બને એટલા એકદમ ઝીણા સમારવાના છે. મરચાંની પેસ્ટ નાખવાની જગ્યાએ તમે જો ભજીયાના ખીરામાં આ રીતે એકદમ ઝીણા કટિંગ કરેલા મરચાં નાખશો તો ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને મરચાંનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે આ રીતે કટિંગ કરીને નાખવાથી. અને શિયાળામાં તો ઘણી બધી પ્રકારના મરચાં આવતા હોય છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને સગવડતા પ્રમાણે કોઈપણ આમાં મરચાંનો ઉપયોગ કરી શકો છો. અને કોથમીરને પણ મેથીની ભાજીની જેમ ધોઈને થોડી કોરી કર્યા બાદ આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે. અને કોથમીર અને મેથીની ભાજી બંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો. વધારે નાખશો તો ભજીયા બહુ જ ટેસ્ટી બનશે. હવે ભજીયાનો સ્વાદ સુગંધ એકદમ 100 ગણો વધી જાય તેના માટે 1-1 ટીસ્પૂન જેટલા આખા ધાણા અને કાળા મરીને અધકચરા વાટી લેવા. આ રીતે મસાલો કરીને ભજીયા બનાવશો તો ફરસાણની દુકાને મળે છે તેવા જ મેથીના ગોટા સ્વાદમાં તૈયાર થશે અને આના વગર તો મેથીના ગોટા અધૂરા ગણાય. એકદમ અધકચરા વાટવાના છે આખા ધાણા મરીને આપણે ચણાના લોટમાં મિક્સ કરી દઈશું અને સાથે જ 1/4 ટીસ્પૂનથી થોડો વધારે અજમાના દાણાને આ રીતે હાથેથી મસળીને નાખવા. સ્વાદ પ્રમાણે નમક નાખવું. 1/4 ટીસ્પૂનથી થોડી વધારે હિંગ નાખવી. જો સ્ટ્રોંગ હિંગ હોય તો થોડી ઓછી નાખવી અને ઓછી સ્ટ્રોંગ હોય તો થોડી વધારે નાખવી. એકદમ ધોઈને સરસ રીતે ચોખ્ખું કરેલું આદું 1 ટેબલ સ્પૂન જેટલું ખમણીને નાખવું. આદું, હિંગ, મરી અને અજમોથી સ્વાદ અને સુગંધ બહુ જ સારા એવા આવે છે અને ભજીયા પચવામાં એકદમ સરળ બને છે અને ગેસ અને એસિડિટી નથી થતા. 1.5 કપ ચણાનો લોટ છે તો તેની સામે 1 કપ જેટલી મેથીની ભાજી, 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર
અને બે મરચાં એકદમ ઝીણા કટિંગ કરેલા મિક્સ કરી દેવા. પહેલાં બધી કોરી સામગ્રીઓને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું ચમચી વડે. આદુ અજમા અને મરીને કારણે તીખાશ આવી જ જશે, પરંતુ તમને જો વધારે તીખા ભજીયા જોતા હોય તો એકાદ તીખું લીલું મરચું પણ નાખી શકાય. અડધો કપ જેટલું પાણી બેટર બનાવવા માટે પહેલાં નાખીશું. ભાજીઓ તમે ધોઈને તરત જ બેસનમાં નાખશો તો પાણી ઓછું નાખવું પડશે. અત્યારે આપણે ભાજીઓ કોરી કરીને લીધી છે એટલે અડધો કપની ઉપર 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ટોટલ મેં યુઝ કર્યું છે. એનાથી ભજીયાનું ખીરું એકદમ સરસ પરફેક્ટ તૈયાર થશે. ભજીયાનું ખીરું બનાવવામાં આ રીતે તમે ચમચા વડે જ ઉપયોગ કરશો તો ખીરું ચીકણું નહીં થાય. તમે જોઈ શકો છો મેં અત્યારે હાથ હજુ આમાં લગાવ્યો જ નથી, ચમચી વડે મિક્સ કરીને જ ખીરું બનાવી રહી છું. ભજીયા તળવા માટે હંમેશા લોખંડની જાડી એકદમ વજનવાળી ઊંડી કડાઈનો ઉપયોગ કરવો. લોખંડની કડાઈ હશે તો ભજીયા બહુ જ સરસ રીતે તળાશે, કેમકે આમાં તેલ એક વખત ગરમ થઈ જાય પછી તમે ધીમા ગેસે ભજીયા ફ્રાય કરશો તો તે ભજીયા લાલ પણ નહીં થાય અને એકદમ સફેદ પોચા ફૂલીને તૈયાર થશે. તો અત્યારે મેં લોખંડની ઊંડી જાડી કડાઈ લીધી છે, તેમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલું તેલ આપણે આ ભજીયાના ખીરામાં નાખીશું અને હળવા હાથે મિક્સ કરી લેવું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય અને ભજીયા બનાવવાના હોય એ જ સમયે આ ખીરામાં સોડા મિક્સ કરવાનો છે. તો અત્યારે મેં 3 ચપટી જેટલો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા નાખ્યો છે. માત્ર 3 ચપટી જેટલો જ નાખવાનો છે, 1/4 ટીસ્પૂનથી પણ થોડો ઓછો. તેની ઉપર 1/2 લીંબુનો રસ નાખવો અને તેને એકદમ સરસ રીતે ખીરામાં હળવા હાથે મિક્સ કરી દેવું. લીંબુનો રસ નાખશો એટલે ભજીયા એકદમ સફેદ તૈયાર થશે અને તેમાં તેલ બિલકુલ નહીં ભરાય અને પોચા વધારે બનશે. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આ રીતે ઝારામાં 3-4 મરચાંને આપણે ફ્રાય કરી લેશું. પહેલાં તેલમાં મરચાં ફ્રાય કરી લેશો એટલે તેલમાં પણ મરચાંનો સ્વાદ આવી જશે અને જે સ્વાદ ભજીયામાં ભળી જશે. તો મરચાં એકદમ સરસ તળાઈ ગયા છે અને હવે આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ હવે ધીમી કરીને ભજીયા બનાવીશું. અને ભજીયાનું ખીરું આ રીતનું રાખવાનું છે, મીડિયમ ઘટ, નહીં બહુ પાતળું કે નહીં બહુ જાડું. આ રીતની કન્સિસ્ટન્સી હશે તો ભજીયા એકદમ પોચા અને ફૂલશે બહુ સરસ રીતે. તો હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું ભજીયા પાડતી વખતે જેથી હાથ ન દાજે. અને નાના નાના ગોટા અત્યારે આપણે બનાવી રહ્યા છીએ. તમે નાના બનાવો કે મોટા બનાવો, ગોટા એકદમ સરસ જ તૈયાર થશે. અને ગોટા પાડતા ભેગા જ જો આ રીતે તરત જ પલટાઈ જાય તેની જાતે જ, તો સમજવું કે ખીરું એકદમ સરસ તૈયાર થયું છે અને આ ભજીયા અંદરથી એકદમ રૂ જેવા પોચા જાળીવાળા તૈયાર થશે. એકદમ હળવા હશે તો જ એની જાતે આ રીતે પલટાઈ જશે. જોઈ શકો છો તમે ભજીયા તેની જાતે જ પલટાઈ રહ્યા છે, આપણે તેને પલટાવવાની જરૂર પણ નથી પડી. ઊંડી કડાઈમાં તમે ભજીયા બનાવશો તો ભજીયાને તળાવવા માટે પણ એકદમ સરસ જગ્યા મળશે અને ફૂલવા માટે પણ. તો જેટલા કડાઈમાં સમાય તેનાથી થોડા ઓછા ભજીયા પાડવા. અને જોઈ શકો છો ને તમે તેની જાતે જ ભજીયા એકદમ સરસ પલટાઈ રહ્યા છે. તો એક સાઈડ સરસ ચડી જાય ત્યારબાદ જ તેને આપણે ઝારા વડે આ રીતે પલટાવીશું અને 2 મિનિટમાં ભજીયા તળાઈને તૈયાર થઈ જશે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ ભજીયાને ફ્રાય કરવાના છે જેથી એકદમ લાલ પણ નહીં થઈ જાય, એકદમ વ્હાઈટ લીલા રહેશે અને ફૂલીને એકદમ દડા જેવા તૈયાર થશે. તો આ રીતે બધા જ ભજીયા એની જાતે એક વખત પલટાઈ જાય ત્યારબાદ જ તેને ઝારા વડે પલટાવવાના છે. આ રીતે પછી તમે 2-3 વખત પલટાવીને 2 મિનિટ જેટલા તળાવવા દેશો એટલે ભજીયા એકદમ સરસ તળાઈને તૈયાર થઈ જશે. આ ગોટામાં તમે લીલું લસણ પણ નાખી શકો છો. અત્યારે જ ગોટામાંથી સુગંધ બહુ જ મસ્ત આવી રહી છે અને એકદમ સરસ તળાઈ ગયા છે અને તેનો રંગ પણ તમે જોઈ શકો છો કેવો સરસ આછો પીળો અને લીલો ભાજીનો રંગ દેખાઈ રહ્યો છે અને લાલ બિલકુલ નથી થયા.
તો આપણે ભજીયાને તળેલા મરચાં અને લીલી તીખી ચટણી સાથે સર્વ કરીશું. ગ્રીન ચટણીની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ગરમાગરમ આ ભજીયાને આપણે અત્યારે ચેક કરીએ કે કેવી જાળી પડી છે. જોઈ શકો છો તેમાં તમે ઢોકળા જેવી જાળી પડી છે, બધી બાજુ એક સરખી અને એકદમ ઓછા તેલવાળા અને એકદમ ફ્લફી સોફ્ટ તૈયાર થયા છે. તમે પણ જો મેથીના ગોટા આ રીતે બનાવશો તો તમારા પણ એકદમ પોચા પરફેક્ટ જાળીદાર જ તૈયાર થશે અને સાથે તેલ પણ ઓછું ચડશે અને કાચા પણ બિલકુલ નહીં રહે. તમને આ ગોટાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમને જો આ મેથીના ગોટાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.